वेलकम बैक करियर गुरु कार्यक्रम में आज आप बात कर रहा है आईलेट्स एग्जाम की प्रिपरेशन केव रीते करी और अपनी साथ चर्चा में है चिराग भाई जोशी और करिश्मा बहन जोशी जो डायरेक्टर है इंटरनेशनल अफेर्स नेविगेटर एजुकेशन संस्था। अपनी चर्चा दौर आगे पहला फोनलाइन पर अपनी साथ एक दर्शक मित्र है। हेलो 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 जी, प्रश्न करो आप। हाँ सर, हूँ एमएससी आईसी करूँ छू जी, इंडस्ट्रियल केमिस्ट्री। हवे मारे कई अगर एप्लाय करव जो ये। आप स्टूडेंट वीजा माटे बात करी रहा छो? हाँ जी, स्टूडेंट वीजा माटे। अच्छा, स्टूडेंट वीजा में आप एमएससी आईटी करू तो आपने हम डॉक्टरेट लेवल नु देट मीन्स आप इंडिया में कही सकिए पीएचडी प्रोग्राम मिली सके बराबर है। अने पीएचडी प्रोग्राम माटे तमे अप्लाय करी शको पण जेना माटे तमे आईएलटीएस आपेली छे हमणा संपर्क पाई गयो छे तमने। अच्छा, जो तमे आईएलटीएस आपेली होय तो तमे कोई पण देशना, हूँ एवं प्रिफर करीश के ऑस्ट्रेलिया, कैनेडा अथवा तो न्यूजीलैंड में तमे तमारो आगळनो फर्धर कोर्स सिलेक्ट करी शको डॉक्टरेट लेवलनो, जेना माटे तमारे आईएलटीएस में 7 बेंड्स लावा फरजियात रहेशे। एमएससी पछी ए कोर्स तमे एज करी शकशो जी। आपणी साथे वधु एक दर्शक मित्र छे। हेलो 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 हाँ जी, प्रश्न पूछो आपनो। एक्चुअली मारो भाई ओरे 12th साइंस में छे जी, तो एने कैनेडा जवुं होय तो आगळ शुं प्रोसेस करवो? हाँ जी, एनो जवाब हूँ आपू तमने के हजी 12th धोरण में छे એટલે એની પાસે વાસ્ટ ચોઈસ છે, ડિપ્લોમા, બેચલર્સ આ બધા કોર્સિસ એ કરી શકે છે, પણ કેનેડા જવા માટે બેઝિક રિક્વાયરમેન્ટ આઈએલટીએસ 6 બેન્ડ છે, એટલા માટે એના પછી આઈએલટીએસ માટે એને પ્રિપરેશન કરાવો, આઈએલટીએસની એક્ઝામ સપાવો, 6 બેન્ડ્સ આવે છે પછી આપણે એમનું એજ્યુકેશન ને એ બધું તમને જે કોર્સ ગમે છે એ કોર્સમાંથી આગળ એડમિશન લઈ શકીએ, એડમિશન આવે છે પછી આપણે એમને વિઝા માટે પ્રોસેસ કરી શકીએ જી। હિંમતનગરથી એક દર્શક મિત્ર છે આપણી સાથે। હલો 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 જી, પ્રશ્ન કરો આપનો। હલો હલો જી, શું પ્રશ્ન છે આપનો? હા જી, મારું નામ ધર્મેશ જોશી છે, હિંમતનગરથી વાત કરું છું જી। અચ્છા, હું જણાવવા માંગીશ કે મારે બ્રધર છે કે જેને યુકેની અંદર 3.5 વર્ષ થઈ ગયા છે સ્ટુડન્ટ વિઝા માટે જી। હવે 3.5 વર્ષ પછી એને ફરીથી રિન્યુ કરવા હોય સ્ટુડન્ટ વિઝા, તો ચિરાગભાઈ માહિતી આપશે એના માટે શું પ્રોસેસ છે? જી હા જી ધર્મેશભાઈ, હવે જે આપના બ્રધર છે ત્યાં આગળ 3.5 વર્ષ એમને ત્યાં થઈ ગયેલા છે, તો એમની જોડે બે ચોઈસ રહેલી છે। નવો યુકે નો નિયમ એવું કહે છે કે 5 વર્ષથી વધારે તમે સ્ટુડન્ટ વિઝા એક્સટેન્ડ નહીં કરાવી શકો, એટલે દેટ મીન્સ યુ હેવ ટુ કમ બેક ટુ ઇન્ડિયા। સો એ માટે એમને 3.5 વર્ષ થઈ ગયા છે, તો બીજા કોઈ કોર્સમાં એડમિશન લઈ એક વર્ષ કે એમ ત્યાં આગળ વધારે હજી એક વર્ષ 1.5 વર્ષ સમય કાઢી શકશે જી। આપણે આ ચર્ચાનો દોર આગળ વધારીએ તે પહેલા એક બ્રેકનો સમય થઈ ગયો છે દર્શક મિત્રો, બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું આઈલેટ્સ એક્ઝામની તૈયારી માટે તાલીમ કેટલી જરૂરી છે।